मोटा भाग। पोरबंदर थी द्वारका ने जोड़तो नेशनल हाईवे तेमां पण जे 3 माइल थी जे द्वारका तरफ जतो जे नेशनल हाईवे नो जे रस्तो छे तेमां नेशनल हाईवे नी गंभीर बेदरकारी छे ते जोवा मळी रही छे। कारण के अहींथी जे रीते सर्विस रोड छे ते सर्विस रोड आजथी ने ज्यारथी आ हाईवे शरू थयो छे त्यारथी सर्विस रोड ते शरू नहीं थता वाहन चालकोए 1.5 किलोमीटर जेटला समय जे रस्तो छे त्यां रोंग साइड में वाहन चलाववानी जे फरज छे ते पड़ी रही छे। आप जोई शको छो के सर्विस रोड छे तेमां जे झाड़ी झाखरानुं साम्राज्य जोवा मळी रह्युं छे। आ रस्ता परथी रस्तो शरू नहीं थता वाहन चालकोए रोंग साइड में वाहन चलाववा पड़ी रह्या छे। खास करीने जे आजथी 2.5 वर्ष पहेला જ્યારે આ જે આ રસ્તો શરૂ થયો તો ત્યારે હાઈવેએ ટોલ નાકું શરૂ કરી દીધું। લોકો પાસે વાહન ચાલકો પાસે ટોલ નાકાના જે ટોલ ટેક્સ છે તે ઊંચા ટોલ ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરી દીધું, પરંતુ વાહન ચાલકો માટે જરૂરી જે સર્વિસ રોડ જે છે તે સહિતની સુવિધા નહીં કરવાના કારણે વાહન ચાલકોએ 1.5 કિલોમીટર જેટલા અંતર છે તે રોંગ સાઈડમાં જવું પડી રહ્યું છે। આના કારણે વારંવાર જે અકસ્માતના જે બનાવો છે તે પણ બની રહ્યા છે। ત્યારે આ ગંભીર બેદરકારી જે નેશનલ હાઈવેની જે છે તેના કારણે જે માનવ જિંદગી જે હોમાઈ રહી છે, જે અકસ્માતોમાં તેના માટે જવાબદાર કોણ તેને લઈને પણ વાહન ચાલકો છે તે સવાલ ઉઠાવી રહ્યા છે। ત્યારે વહેલી તકે આ જે સર્વિસ રોડ તે શરૂ થાય અને જે અકસ્માતોના જે બનાવો છે તે અટકે તેવું અહીંથી જે પસાર થતા વાહન ચાલકો પણ ઈચ્છી રહ્યા છે। ત્યારે આટલા વર્ષ બાદ હવે ક્યારે આ જે સર્વિસ રોડ તે શરૂ થાય છે તે પણ જોવું રહ્યું। પ્રતિશ સિલુ, પોરબંદર મિરર। नेशनल हाईवे ऑथोरिटीए लोको जीवलेण अकस्मातनो भोग बने ए रीते आखो रस्तो बनेलो छे। 3 माले छे, खास करीने बोखीरानी बाजुमां 3 माल छे, एमां बधा लोकोने रोंग साइडे जवुं पड़े छे। वारंवार लोको अकस्मात थाय अने मृत्यु सुधी जीवलेण अकस्मातो थयेला छे, रेकॉर्ड उपर पण छे। आ बाबते पण संकलन समितिमां पण धारासभ्यश्री मिको छे, अमे पण वारंवार रजूआत करी छे। પણ આ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એનું કામ સંપૂર્ણ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, એટલે જે સ્પીડે કામ થવું જોઈએ થતું નથી। બીજી બાજુએ ટોલ નાકામાંથી ટોલ ઉઘરાવે છે કમરતોડ, પણ જ્યારે લોકોને સવલત આપવાની વાત આવે તો ખૂબ મુશ્કેલીઓ છે। એ પાલખડાની અંદર પણ આ જ હાલત છે, પાલખડાની અંદર પણ અંડરપાસ બનાવ્યો નથી, કુછડી ગામની અંદર પણ જે સ્લોપ આપ્યા નથી, કાટેલામાં પણ સ્લોપ આપ્યા નથી, ભાવપરામાં ફ્લાયઓવર આપવો જોઈએ એ પણ આપ્યો નથી। માત્ર ને માત્ર નેશનલ હાઈવે ઓથોરિટી કોન્ટ્રાક્ટરોના લાભાર્થે કામ કરતી હોય એવું લાગી રહ્યું છે અને પ્રજાને કે સવલત આપવાના નામે મીંડું છે। એટલે આ બાબતે જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો અમારે આની સામે મોટું આંદોલન કરવાની ફરજ પડશે। એ જમીન સંપાદનનું બહાનું આપે છે કે જમીન સંપાદન થયેલું નથી, જમીન સંપાદનની પ્રક્રિયા બાકી છે, પણ એ કેટલો વખત થયો જમીન સંપાદનની પ્રક્રિયા માટે। એની માટે જમીન સંપાદન માટે પ્રાંત અધિકારી કક્ષાના અધિકારી છે, ખાસ પાવર આપેલા છે, અને આવા કેસની અંદર તો ખાસ કિસ્સા તરીકે જે કંઈ ફોર્મેલિટી બાકી રહી તે તાત્કાલિક પૂર્ણ કરી અને સત્વરે આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ।